भावनगरना कुंभारवाड़ाना महिला उम्मेदवारना अटकमां भूल देखाता भाजपना उम्मेदवारोए वांधो उपाड़ी महिला उम्मेदवारनो फॉर्म रद्द करवानी मांग करी हती, ज्यारे सांजना समय कांग्रेस महिला उम्मेदवारनो फॉर्म रद्द करवामां आव्युं हतुं। आगामी 21 फेब्रुआरी रोज भावनगर महानगरपालिका 13 वोर्डनी योजनार चूंटणीनी उम्मेदवारी फॉर्म भरवाना अंतिम दिवस सुधीमां कुल तमाम वोर्डमांथी 493 फॉर्म भराया हता। त्यारबाद आजे सवारथी जे ते रिटर्निंग ऑफिसर समक्ष फॉर्म चकासणी शुरू करवामां आवी हती, जेमां कुंभारवाड़ा वोर्डना महिला उम्मेदवारना मेन्डेटमां सरनेम खोटी जणाई आवता भाजपना उम्मेदवारोए वांधो उपाड्यो हतो, જેને લઈને ફોર્મ ચકાસણી દરમિયાન ભારે હોબાળો મચી જવા પામ્યો હતો। તે મહિલાના ડમી ઉમેદવારનો ફોર્મ પહેલેથી જ રદ થયું છે, ત્યારે ઓરિજિનલ ઉમેદવારનો ફોર્મ પણ વાંધો આવવાના કારણે રદ કરવામાં આવ્યું છે। કોંગ્રેસ દ્વારા કુંભારવાડાના વોર્ડના ઉમેદવારોના નામ છેલ્લી ઘડી સુધી જાહેર નહીં કરી મેન્ડેટ આપી નામ જાહેર કરવામાં આવેલ અને છેલ્લી ઘડીએ મેન્ડેટ આપ્યા હતા, અને તેમાં પણ જે ઉમેદવાર ટિકિટ માટે માંગણી કરી હતી તેની જગ્યાએ નવા ઉમેદવાર તરીકે શિલ્પાબા જયદેવસિંહ રાણા નામની જાહેરાત કરવામાં આવતા કુંભારવાડા વોર્ડના મહિલા કાર્યકરોમાં રોષની લાગણી સાથે કોંગ્રેસ કાર્યાલય ખાતે દેખાવો કરી રાજીનામા આપવા દોડી જઈ હોબાળો કરવામાં આવ્યો હતો। પરંતુ આજે કોંગ્રેસના ફોર્મ ચકાસણી સમયે કુંભારવાડાના વોર્ડના ઉમેદવારને આપવામાં આવેલ મેન્ડેટમાં શિલ્પાબા જયદેવસિંહ ગોહિલ લખાયેલું હતું અને ફોર્મ ચકાસણી દરમિયાન શિલ્પાબા જયદેવસિંહ રાણા જણાતા મામલો સામે આવ્યો હતો। આથી ભાજપના ઉમેદવારોએ તેને વાંધો ઉપાડ્યો હતો અને ફોર્મ રદ કરવા રજૂઆત કરતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો। ચૂંટણી પંચની સ્પષ્ટ ગાઈડલાઈન છે કે ફોર્મ ચકાસીને જ તંત્રએ લેવાનું, ખૂબ સારી વાત છે આ વખતે। પરંતુ અમારે કુંભારવાડા વોર્ડ નંબર 2ના પેનલમાં શ્રી શિલ્પાબા જયદેવસિંહ રાણાના નામનું અમે ફોર્મ ભરેલું, મેન્ડેટમાં મિસ્ટેક છે અમારે એવું નથી, ગોહિલ આવેલું। પરંતુ જ્યારે અમે મેન્ડેટ દેવા ગયા તો ખરેખર તંત્રએ ચકાસીને લેવાનું હોય અને એક એક મેન્ડેટ અમારો ચકાસીને નામ જોગ લીધું છે, ત્યારબાદ પણ અમારું ફોર્મ રદ કરવામાં આવ્યું છે। ત્યાં વિડીયોગ્રાફી પણ થઈ નથી, બીજી બધી જગ્યાએ મેન્ડેટ અમે આપ્યા છે, ત્યાં વિડીયોગ્રાફી સ્પષ્ટપણે થઈ, આ એક જ જગ્યાએ વિડીયોગ્રાફી થઈ નથી। અને એક એક તમે મેન્ડેટ ચકાસીને નામ ચકાસીને લો છો, ઓકે કરો છો, તો પછી ત્યાં તમારે મિસ્ટેક હોય તો તંત્ર ચૂંટણી પંચની જ છે ગાઈડલાઇન કે કોઈ મિસ્ટેક હોય તો તમારે તાત્કાલિક એને કહેવું અથવા એને નોટિસ આપવું। પણ તંત્ર કોનું? હું તો ભારતીય જનતા પાર્ટીનું જ ને, હાર ભાળી ગયા છે અને આજી અમને આજી બીક છે કે રિઝલ્ટ વખતે પણ આ કદાચ ઘણું ખોટું કરી શકે, અમે આ બાબત અમે હાઈકોર્ટમાં પણ જવાના છીએ, તદ્દન ખોટી વાત છે। હિરેન ચૌહાણ સાથે ઇરફાન સોલંકીનો રિપોર્ટ, SNI ન્યૂઝ, ભાવનગર।